છેલ્લો પ્રશ્ન ચેપ્ટરનો, ભારતમાં બેરોજગારી હલ કરવા રાજ્યો દ્વારા હાથ ધરાયેલ કાર્યક્રમોની માહિતી આપો. ઈસવીસન 1951 થી દેશમાં આયોજનની શરૂઆત કરવામાં આવી ત્યારે એ વિચારવામાં આવેલું કે આયોજનબદ્ધ પગલાને લીધે દેશનો આર્થિક વિકાસ શક્ય બનતા બેરોજગારીની સમસ્યા હલ કરી શકાશે. પણ શરૂઆતની 4-5 વર્ષીય યોજનાઓમાં આ ખ્યાલ ખોટો સાબિત થયો. પરિણામ સ્વરૂપ 5મી યોજનાથી બેરોજગારીની સમસ્યા નિવારવાના ઉદ્દેશને સફળ બનાવવા રાજ્ય દ્વારા વિવિધ રોજગારલક્ષી કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા, જેવા કે સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ એટલે કે IRDP, ઇન્ટીગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, કે પછી કામના બદલામાં અનાજ, જવાહર રોજગાર યોજના, નહેરુ રોજગાર યોજના, સુવર્ણ જયંતિ ગ્રામ રોજગાર અને સુવર્ણ જયંતિ શહેરી રોજગાર યોજના, ગ્રામીણ યુવકને સ્વરોજગારી માટે તાલીમ આપતો કાર્યક્રમ, નેશનલ ગ્રામીણ રોજગાર ગેરંટી નો કાર્યક્રમ એટલે કે નરેગા, ત્યાર પછી મનરેગા, કૌશલ્ય વિકાસના કાર્યક્રમો, શ્રમેવ જયતે યોજના, સ્કિલ ઇન્ડિયા, મેક ઇન્ડિયા તેમજ મુદ્રા વગેરે રોજગારલક્ષી યોજના અમલમાં મૂકવામાં આવી, જેમાંની કેટલીક યોજનાઓ નીચે પ્રમાણે હતી. લઈએ નંબર 1, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંયધરી ધારો એટલે કે મનરેગા બહુ જ મહત્વનું છે. 2-3 ગુણમાં પૂછાય નાના પ્રશ્નો પણ અહીંથી પૂછાય છે. 2006 શરૂ કરવામાં આવેલ રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંયધરી ધારો નરેગા, કે જેમાં દેશના 50 જિલ્લાઓમાં વસતા ગ્રામીણ લોકોને રોજગારી આપવાનો હેતુ હતો. આ નરેગા યોજનાનું નામ 2 ઓક્ટોબર 2009 થી બદલીને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી એક્ટ એટલે કે મનરેગા કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને સફળ બનાવવાના હેતુથી સરકારે 2 ફેબ્રુઆરીના દિવસને, અન્ડરલાઈન કરજો, 2 ફેબ્રુઆરીના દિવસને રોજગાર દિવસ તરીકે જાહેર કર્યો છે. રોજગાર દિવસ આ યોજના દ્વારા પ્રત્યેક ગ્રામીણ પરિવારમાંથી ઓછામાં ઓછા એક વ્યક્તિને, સશક્ત વ્યક્તિને, 18 વર્ષથી મોટી ઉંમરનો હોવો જોઈએ, એને વર્ષમાં 100 દિવસની રોજગારી આપવાની બાંયધરી આપવામાં આવી છે, જેમાં 1/3 ભાગની રોજગારી સ્ત્રીઓ માટે અનામત રાખવામાં આવે છે. આ કાર્યક્રમમાં ગ્રામીણ લોકોને શારીરિક શ્રમ દ્વારા નક્કી થયેલ ન્યૂનતમ વેતન આપવાની જોગવાઈ છે, લઘુત્તમ વેતન, તેમજ શ્રમિકને તેનું મહેનતાનું 60 દિવસમાં આપી દેવામાં આવે છે. શ્રમિકને તેના નિવાસસ્થાનેથી લગભગ 5 કિલોમીટરના અંતરમાં જ રોજગારી આપવામાં આવે છે. જો આ અંતરથી દૂર રોજગારી આપવામાં આવે તો 10% લેખે વધારે મજૂરી આપવામાં આવે છે. આ યોજનામાં નોંધાયેલા શ્રમિકોને જોબ કાર્ડ આપવામાં આવે છે. આ પણ પૂછાય છે, કઈ યોજનામાં નોંધાયેલા શ્રમિકોને જોબ કાર્ડ આપવામાં આવે છે? તો મનરેગા યોજના ખાસ યાદ રાખવું. જો 5 વર્ષના એ જોબ કાર્ડ 5 વર્ષના સમય માટેનું હોય છે, અને જોબ કાર્ડ મેળવ્યા પછી જો 15 દિવસ સુધીમાં વ્યક્તિને કામ ના આપી શકાય તો નક્કી કરેલ બેરોજગારીનું ભથ્થું એટલે કે બેકારી ભથ્થું આપવાની જોગવાઈ પણ આ કાર્યક્રમમાં કરવામાં આવી છે. પછીનો મુદ્દો લે પંડિત દીનદયાલ ઉપાધ્યાય શ્રમેવ જયતે યોજના, આ અગત્યનું છે. આ યોજના 16 ઓક્ટોબર 2014 શરૂ કરવામાં આવી છે, જેનું મુખ્ય હેતુ અસંગઠિત ક્ષેત્રમાં એટલે કે શાકભાજી વેચતા, બરાબર છે, ત્યાર પછી ફેરિયા, બાંધકામ ક્ષેત્ર વગેરેમાં રોકાયેલા શ્રમિકોને સ્વાસ્થ્ય અને સુરક્ષાની સાથે સારું સંચાલન, કૌશલ્ય વિકાસ અને શ્રમિકોનું કલ્યાણ કરવાનો ઉદ્દેશ છે, તેમજ ઔદ્યોગિક વિકાસ માટે અનુકૂળ વાતાવરણ ઉભું થાય તેવો હેતુ પણ આ યોજનામાં રાખવામાં આવ્યો છે. આ યોજના ક્યારે શરૂ કરવામાં આવી એ વારંવાર પૂછાય છે. નંબર 3 લઈએ દીનદયાલ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના. અગાઉથી ગ્રામીણ વિદ્યુતીકરણ યોજનાના એટલે કે અગાઉની ગ્રામીણ વિદ્યુતીકરણ યોજનાના સ્થાને આ યોજના કરવામાં આવી, જેનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય વિસ્તારમાં 24/7 એટલે કે અઠવાડિયાના 7.5 દિવસ 24 કલાક સરળ વીજળીની સેવા ઉપલબ્ધ કરવાનો છે. નંબર 4 દીનદયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના. આ યોજનાની શરૂઆત 25 સપ્ટેમ્બર 2014 કરવામાં આવી, જેનો મુખ્ય ઉદ્દેશ 18-35 વર્ષના જે યુવાનો છે એને રોજગારી અપાવવાનો છે. અને નંબર 5 અગત્યનું પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. આ કાર્યક્રમની શરૂઆત 1 જુલાઈ 2015 કરવામાં આવી છે. હર ખેડ કો પાણી એ સૂત્રને સાર્થક કરવાના ઉદ્દેશથી ખેડ ઉત્પાદકતા વધારવા તેમજ દેશના ઉપલબ્ધ સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ થઈ શકે એ માટે એ પ્રમાણે કૃષિ ક્ષેત્ર માટે સિંચાઈ યોજનાઓનું આયોજન કરવાનું લક્ષ્ય આ કાર્યક્રમમાં રાખવામાં આવ્યું છે. તો પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ક્યારે શરૂ કરવામાં આવી, તેનો મુખ્ય ઉદ્દેશ શું છે એ વારંવાર પૂછાતો પ્રશ્ન છે, બરાબર છે, એની સમજ તમને આપી એ સાથે આ પ્રકરણ અહીં પૂર્ણ થાય છે. ઓલ ધી બેસ્ટ.